વિકાસની દોડમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન ક્યાંક ખોરવાઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા તાપી જિલ્લાના આદિવાસીઓ પોતાની કલાથી આજે પણ સંસ્કૃતિનું સંરક્ષણ કરી રહ્યા છે. તેઓ પેઢીઓથી વાંસમાંથી વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ બનાવીને વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. સૂકા વાંસમાંથી તો મોટા ભાગે નહીં બને, લીલા વાંસ લેવું પડે અને લીલા વાંસમાંથી જે બધી આઈટમ બની શકે. તો આઈટમ અલગ અલગ છે, નાની મોટી તેમાં અલગ અલગ રીતે ભાવ મળે અને એમાં જે નાનું આઈટમ બનાવવાનું છે તો એ ભાવ તે પ્રમાણે નાના ભાવમાં મળે અને મોટું જો આઈટમ બનાવવું હોય તો પછી તે રીતે ભાવ મળે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલ અંતાપુર ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે. જંગલો અને પહાડોથી ઘેરાયેલા આ વિસ્તારમાં લોકો વ્યવસાય ખેતી અને પશુપાલન કરે છે. ગામના 150 ઘર એવા છે કે જેઓ પેઢીઓથી વાંસની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમારા પેઢીમાં પણ આ જ કામ ધંધો ચાલે છે, એના સિવાય અમારો કોઈ બીજો આધાર નથી. અમારા ઘરમાં એમ તો 3-4 જણ બનાવે જ ને, નાના છોકરાએ તો તે બી બનાવે. નેતર અને વાંસ તે ગુજરાતના દૈનિક જીવનમાં વપરાતી મુખ્ય સામગ્રી છે. ઘર વપરાશના સાધનોથી માંડીને રહેઠાણ માટેના ઘરના બાંધકામ સુધીના વણાટકામ માટેના સાધનો અને સંગીતના સાધનોની શ્રેણીના ઉત્પાદનો વાંસમાંથી બને છે. હસ્તકળા કે જે મુખ્યત્વે ગૃહ ઉદ્યોગ છે, તેમાં કોઈ યાંત્રિક સાધન વાપરવામાં આવતું નથી. ટોપલી ગૂંથવા વાંસને વાપરવામાં આવે છે. વાંસની ટોપલીઓ અસંખ્ય પ્રકારની અને આકારની હોય છે. તેમનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે અનુસાર તેને ઘડવામાં આવે છે. સામાન્યપણે શંકુ આકારની ટોપલીઓનો ભારવાહક ટોપલીઓ તરીકે ઉપયોગ કરાય છે અને ચોરસ તથા ગોળ બેઠકવાળી ટોપલીનો સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે. આ ઉદ્યોગ પરંપરાગત રીતે ખેડૂતોને નવરાશની ઋતુમાં પૂરક રોજગારી પૂરી પાડે છે. આ ફૂલદાની બનાવીએ, પછી સુપડા બનાવીએ. ફૂલદાનીમાં છે ને, એક દિવસમાં 5 બનાવતો છું મેં આ ફૂલદાની. જ્યારે અમારે પર વેપારી આવે ટોપલા કે સુપડા, જે રીતે અમને ઓર્ડર આપે એ રીતે અમે બનાવતા છે. તો એક સુપડો એક વાંસમાંથી અમારે એક કે બે મોટા વાંસ હોય ત્યારે છે તે બે સુપડા બને અને નાના વાંસ હોય ત્યારે છે તે એક સુપડું બને. અને જ્યારે અમે બનાવતા છીએ ત્યારે વેચતા છીએ ત્યારે અમને 50 કે 60 રૂપિયા એક સુપડાના મળે છે અને તેમાંથી અમે ગુજરાન ચલાવતા છીએ. અંતાપુર ગામના રહેવાસીઓનો મુખ્ય ધંધો જ વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને વેચવાનો છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી વાંસ જ્યાંથી મળતા તે ભાગ જંગલમાં જતો રહેતા તેમને વાંસ મળવામાં મુશ્કેલી પડવા લાગી છે, જેના કારણે તેઓને હવે વાંસ ખૂબ ઓછા મળે છે. 2-3 દિવસ સુધી વાંસની ખોજમાં તેઓ જંગલમાં ભટકે છે અને જ્યારે વાંસ મળે છે ત્યારે તેઓ ઘરે લાવી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે. વારસાગત આ ધંધો છે વાંસનો, એમાંથી રૂપડા ટોપલા બનાવીએ છીએ, એમાંથી અમારું જીવન ગુજારીએ છીએ. અમે થોડુંક તકલીફ તો પડે છે, હમણાં હાલમાં વાંસ મળતા નથી. જંગલ ભાગી જતું રહ્યું અને મોટે ભાગે CPMમાં વધારે કરી વાંસ જતા છે, એટલે વાંસ બી પૂરતા મળતા નથી, એટલા માટે થોડીક તકલીફ તો પડે છે, પણ એમાંથી અમારું જીવન ચાલતું છે. હવે આમાં ઘણી બધી આઈટમ બને, એક હુકડું જોવા જાય તો કલાક ઉપર બી ટાઈમ લાગે એ તે બધું કરતા, ને તે બી સામાન તૈયાર હોય તો એમ તેમ સામાન કરતાં એક દિવસ લાગી જાય સામાન કાઢતા, પછી બીજે દિવસ એમ તેમ બનાવવું પડે. વધારે બનાવવાનું હોય ત્યાં તાત્કાલિક એક જ બનાવવાનું હોય તો એક કે બે દિવસ, બે હુકડા બને એક દિવસમાં. ગામના મોટાભાગના લોકો, પછી બાળક હોય કે અપંગ, દરેક વ્યક્તિ ઘરે બેસીને વાંસમાંથી વસ્તુઓ બનાવવાનું કામ કરે છે. કમાણીમાં તેઓને આ વસ્તુઓ વેચીને જે મળે છે તેમાંથી તેઓ ગુજરાન ચલાવે છે. ઈશ્વરે આપેલી આ કળાને હજુ પણ આદિવાસીઓએ જીવંત રાખી છે. આદિવાસી ક્ષેત્રની આ હસ્તકલા સંસ્કૃતિના જતનનું કાર્ય તો છે જ, સાથે રોજગારીનું પણ ઉત્તમ માધ્યમ છે. ત્યારે આપણે આ વસ્તુઓની વધુ ખરીદી કરી આદિવાસી ક્ષેત્રના ઉત્થાનમાં સહકાર આપવો જોઈએ. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અંતાપુર કરીને એક ગામ આવ્યું છે, જ્યાંના લોકો ખાસ કરીને વાંસમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ વાંસમાંથી ટોપલી, સુપડા અને અલગ અલગ પ્રકારના શોપીસ બનાવે છે અને તેમનો આ ધંધો ખૂબ જ વર્ષો જૂનો છે. પેઢી દર પેઢી તેઓ આ વાંસમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને ગુજરાન ચલાવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લોપા દરબાર, તાપી જિલ્લો, દૂરદર્શન.